સલામ વાલેકુમ બાળકો, ધોરણ 4માં હવે આપણે પરીક્ષા આવશે તો એમાં આપણે પેપર પદ્ધતિ હું તમને સમજાવું છું કે કેવી રીતે આપણે પેપર લખવાનું છે. મૂલ્યાંકન પ્રથમ સત્ર બરાબર છે. હવે એમાં તમને જુઓ, પહેલા પ્રશ્નમાં પ્રશ્ન 1અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. હવે તમને એમાં પહેલું જ વિકલ્પ આપ્યું છે કે નીચેનામાંથી ફૂલના આકારમાં બનેલી પેટર્ન કઈ છે. તો આ જે 4 પેટર્ન છે એમાંથી તમારે ફૂલના આકારની કઈ પેટર્ન છે, અ, બ, ક અને ડ. તો ધારો કે તમારો જવાબ જે પણ આવતો હોય એ તમારે અહીંયા ચોરસમાં લખવાનો છે. હું આશરે લખું છું, તમારે સાચું માનવાનું નહીં. બરાબર. તો ધારો કે આ રીતે તમારો જવાબ આવતો હોય તો તમારે એ લખવાનો છે. હવે નીચેનામાંથી કઈ જાડીની પેટર્ન છે આમાં જે પણ હોય, ધારો કે અ, બ, ક અને ડ, તો સાચો જવાબ ચોરસમાં લખવાનો છે. બરાબર છે. જો એક બસ અમદાવાદથી સાંજે 6 કલાકે ઉપડી અને બીજા દિવસે સવારે 8 કલાકે ગોવા પહોંચી, તો બસને અમદાવાદથી ગોવા પહોંચવામાં કેટલો સમય આ લાગે છે. તો એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે બે વસ્તુનો તફાવત પૂછે ત્યારે બાદબાકી હોય, એમાં તમારે જ્યારે બાદબાકી કરો ને ત્યારે તમારે મોટી રકમ ઉપર લેવાની હોય અને નાની રકમ નીચે લેવાની હોય, ધ્યાન રાખજો. અને આમાં જો કલાક કીધા છે તો સવારના 6થી સાંજના 6 અને એના પછીના કેટલા એમ કરીને ટોટલ કલાક ગણજો. પછી કહે છે 5, 6 અને 4 ત્રણેય અંકોનો ઉપયોગ કરીને બનતી 4 અંકની નાની સંખ્યા. તો નાની સંખ્યા તમારે લાઇનમાં જવાનું. આ 4 આંકડા છે એમાં સૌથી નાની, એનથી મોટી, એનથી મોટી, એનથી મોટી, એ રીતે કરજો. બરાબર. આ તમારા વિકલ્પો છે એ તમને આવડશે. આ પેપર આપણે અસાઇનમેન્ટ તમને સમજાવેલું હતું. બ માં તમારે એવું કહે છે ખાના પૂર્ણ કરો. આ મીટર છે, 60 મીટર છે તો એના કેટલા સેમી થાય, અને અહીંયા તમારે 2000 મીટર છે તો એના કેટલા કિલોમીટર થાય. તો મીટરના 100 સેમી એકમ આવે અને કિલોમીટર 1000 મીટર થાય, એટલે એકમ અલગ છે. તો ધ્યાન રાખીને કરજો. પછી પ્રશ્ન 2અ નીચેના દાખલા ગણો. આ વ્યવહારિક દાખલા છે. વ્યવહારિક દાખલા એટલે રકમવાળા દાખલા કહેવાય. કે એક ટ્રકમાં 3000 ઈંટો છે, બીજી ટ્રકમાં 4500 ઈંટો છે. તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત, તફાવત એટલે ખબર છે કે બે વસ્તુનો તફાવત હોય એટલે આપણે શું કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું મોટી રકમ અને નાની રકમ બાદબાકી કરતી વખતે ક્યાં આવે. બીજો દાખલો છે, જો એક ટ્રેક્ટર 4000 ઈંટો લઈ જતું હોય તો 20000 ઈંટો લઈ જવા આવા કેટલા ટ્રેક્ટરની જરૂર પડે. તો અહીંયા તમારે પદ મૂકવાનું આવશે. બરાબર છે. પદ મૂકીને ગુણાકાર કરવાનો આવે છે. પછી છે ત્રીજા નંબરનો દાખલો, રમેશ 1 મીટરને 20 સેમી ઊંચો છે અને નીતા તેના કરતાં 12 સેમી નીચી છે. તો પહેલામાં પહેલાં ભાઈની એમાંથી બહેનની બાદ કરવાની અને પછી પાછો બંનેની કુલ ઊંચાઈ કરવાની છે. ધ્યાન રાખજો, આ ભૂલી જવાય નહીં. બ નીચે આપેલી સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત લખવાની. 3ની શું થાય, 0ની શું થાય, 2ની શું થાય અને 4ની શું થાય. એકમ, દશક, 100 અને 1000 એ રીતે એની સ્થાન કિંમત લખવાની છે. ક બાદબાકી કરો. બરાબર છે. પછી છે પ્રશ્ન 3અ નીચેના દાખલા ગણો. પ્રકાશ બાઇકમાં 1 લિટર પેટ્રોલ પુરાવે છે તો 45 કિલોમીટર ફરી શકે છે. જો તે 6 લિટર પેટ્રોલ પુરાવે તો કેટલા કિલોમીટર ફરી શકે. એટલે આપણે અહીંયા પણ પદ મૂકીને દાખલો ગણવાનો છે અને મેં તમને સમજાવેલું પણ છે. 350 મીટર લાંબા પુલ ઉપર એકની પાછળ એક એવી 7 મીટર લાંબી કેટલી બસ ઊભી રહી શકે. આ પણ પદ મૂકીને દાખલો ગણવાનો છે. જો એક બસમાં, દાખલા નંબર 3, એક બસમાં ડીઝલ ભરતા 6 મિનિટ લાગે તો 11 બસમાં ડીઝલ ભરતા કેટલો સમય લાગે. બરાબર છે. હવે અહીંયા છે બ નીચેના દાખલા ગણો. નીચે આપેલી ઘડિયાળનો સમય દર્શાવો. અહીંયા તમારે નીચે સમય ચોરસ, જે લંબચોરસ બોક્સ આપ્યા છે ને એમાં સમય લખવાનો છે અને જ્યાં સમય આપ્યો છે ત્યાં તમારે કાંટા દોરવાના છે. તો 2 દર્શાવેલ સમય મુજબ ઘડિયાળના ડાયલમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. 7 અને 35 તો 7 અને 35 તમે કેવી રીતે બતાવશો? એક નાનો કાંટો આવશે અને એક મોટો આવશે, જે નાનો કાંટો કલાક ને મોટો કાંટો મિનિટ છે. તો અહીંયા તમને 7:35 અને 10:20 તમારે ઘડિયાળમાં સમય બતાવવાનો છે.
ત્રણ મનોજે 3:30 વાગ્યા થી 5:10 વાગ્યા સુધી તેના ભાઈને ભણાવ્યો છે, તો મનોજે કેટલો સમય તેના ભાઈને ભણાવ્યો હશે? તો અહીંયા બી ધ્યાન રાખવાનું, મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય. પછી એક વસ્તુ એ પણ યાદ રાખવાની કે જ્યારે તમે સમય જુઓ ને ત્યારે 60 મિનિટનો જ એક કલાક હોય, બરાબર? તો 60 મિનિટની ઉપર જાય તો તમારે બાજુવાળાને ઓછા કરી દેવાના અને પેલામાં ઉમેરી દેવાના, એ રીતે ધ્યાનથી બાદ બાકી કરજો, બરાબર? પ્રશ્ન 4 અ સૂચના મુજબ કરો. ઉદાહરણમાં તમને આપેલું જ છે, જુઓ કે તારીખને ઉદાહરણ મુજબ બતાવો. અહીંયા તમને અંકમાં આપી છે તો વચ્ચેનો અક્ષર જે મહિનો છે ને એ અને પાછળની જે સાલ છે એ તમારે લંબાઈને લખવાની છે. ધારો કે ત્રીજો તો કે કયો મહિનો, તો કે માર્ચ મહિનો. કઈ સાલ, તો એ તમને 7 લખેલી છે પણ, તો કે 2007. એ રીતે તો તમારે વચ્ચે અને છેલ્લેમાં ફેરફાર કરવાનો છે, તારીખ તો એવી ને એવી જ રહેશે. પછી જ્યાં તમને શબ્દમાં આપ્યું છે ત્યાં તમારે ઉદાહરણ મુજબ અંકમાં લખવાનું છે. 11 સપ્ટેમ્બર 2011, બરાબર છે? તો કે સપ્ટેમ્બર મહિનો કયો છે તમારો, એ રીતે કરવાનું છે. હવે અહીંયા તમારે બ સૂચના મુજબ ગણો. તો અહીંયા તમારે શું કરવાનું છે, પહેલાં તો જે તમને સંખ્યા આપી છે ને એને એકમ દશકને 100માં છૂટી પાડી દેવાની. ધારો કે અહીંયા તમને 163 આપ્યા હતા, એકમમાં 3, પછી દશકમાં 6 છે એટલે નિશાન કિંમત 60 અને 1 છે એ 100, અને એને કેટલા વડે ગુણ્યા છે, તો કે 8. પછી બધાને ક્રોસમાં ગુણવાના છે. આ રીતે આ જે સંખ્યા છે એને 100 ને 8 વડે ગુણ્યા, 60 ને 8 વડે ગુણ્યા અને 3 ને 8 વડે ગુણીને પછી એનો ગુણાકાર કરવાનો, પછી એનો સરવાળો કરવાનો છે. એ રીતે તમને આ રકમ આપી છે 199 ગુણ્યા 5, એમાં તમારે એને વિસ્તારથી કરવાનું છે. પછી છે 2, નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. 12 સ્ટેપલરની કિંમત કેટલી? તો અહીંયા તમને સ્ટેપલર જુઓ 3 છે, તો કે 8 સ્ટેપલરના 240, તો 12 સ્ટેપલરના કેટલા? એ રીતે પદ મૂકીને તમારે દાખલો ગણવાનો છે. જો હસમુખભાઈ એક દિવસના 160 કમાય તો 2 અઠવાડિયામાં કેટલું, તો 2 અઠવાડિયામાં તમારે કેટલા દિવસ આવે એ જોવાનું અને એ રીતે તમારે મૂકવાનું. ક ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા વખત 100 મિલી એટલે 2 લિટર, તો મિલી અને લિટર એકમ અલગ અલગ છે. તો 1 લિટર એટલે 1000 મિલી, તો 2 લિટર એટલે 2000 મિલી, અને એને તમારે ભાગીને કરવાનું છે. પછી લિટરનો 1/4 ભાગ, એ લિટર એટલે 1000, તો 1000 × 1/4 કરીને તમે જે જવાબ આવે એ કરી શકો છો. હવે અહીંયા તમને પ્રશ્ન 5માં એવું કીધું છે કે નકશાના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા તમારે રસ્તો એ અને રસ્તો બી આપ્યો છે, તો રસ્તો એ માંથી કઈ જગ્યાએ હોટેલ, શાળા, કોલોની, કોલેજ આમથી જાઓ તો નજીક પડે, કે રસ્તા બી બાજુથી જાઓ તો એ નજીક પડે, એ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. ધારો કે ઘરથી શાળાએ વહેલા પહોંચવા માટે તો કયો રસ્તો, તો અહીંયા આ ઘર છે, બરાબર? આ તમારું ઘર છે, આ તમારું ઘર છે. હવે તમે આ બાજુથી જાઓ, રસ્તા એ બાજુથી જાઓ તો તમને નજીક પડે, કે રસ્તા બી બાજુથી જાઓ તો નજીક પડે, એ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે, બરાબર છે? 5 પ્રશ્ન છે. પછી છે બ નીચેના દાખલા ગણો, સરવાળો જ કરવાનો છે, બરાબર છે? બીજો દાખલો જુઓ. સુજાતાએ 450 મિલી શરબત છે તેના 3 મિત્રોને સરખે ભાગે વહેંચ્યું, તો નીચેના પાત્રમાં કેટલું શરબત તેણીએ રેડ્યું હશે? સરખા ભાગે હોય એટલે શું કરવાનું, ભાગાકાર કરવાનો હોય છે. તો તમારે કઈ રીતે ભાગાકાર કરવાનો એ તમારે નક્કી કરવાનું. તમને 450 મિલી શરબત આપેલું જ છે, બરાબર છે? તો આ રીતે તમારે અહીંયા અસાઇનમેન્ટ મેં સમજાવ્યું છે. અલ્લાહ હાફિઝ બાળકો.